સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી. 5,554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી. 1 એપ્રિલથી પરીક્ષાની તૈયારી શરૂ થશે. 20 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે, ત્યારે દરરોજ 4 પેપર લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 55 કેન્દ્રો પર લેવામાં આવશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે પણ પરીક્ષા લેવાશે. જો પરીક્ષાની તારીખના દિવસે જ મતદાનની તારીખ આવે તો ફેરફાર કરવામાં આવશે. 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે. 1 એપ્રિલથી પરીક્ષાની શરૂઆત કરવામાં આવશે. દરરોજ 4 પેપર લેવામાં આવશે. પૂર્ણ થઈ જશે. ઓગસ્ટ મહિનામાં આનું પરિણામ પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે બીજી તબક્કાની જે પરીક્ષા છે તેનું આપણે આયોજન કરી શકીશું. અને ગ્રુપ બીની જે પરીક્ષા આપણે લઈએ છીએ એનું રિઝલ્ટ જે બીજા તબક્કાનું પણ ડિસેમ્બર 24 સુધીમાં, એટલે કે આ જ વર્ષમાં પૂર્ણાહુતિ થાય અને આ જ વર્ષમાં પ્રસિદ્ધ થાય એ પ્રકારનું મંડળે આયોજન કરેલું છે. આ પરીક્ષામાં ઉમેદવારોને તારીખ 21 માર્ચથી પોતાના ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. 21 માર્ચથી પરીક્ષાના શરૂ થવાના 1 કલાક સુધી ઉમેદવાર કન્ફર્મેશન અને ડેટ ઓફ બર્થથી લોગિન થઈને મંડળની વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર નીકાળી શકશે. ઉમેદવાર જયારે કોલ લેટર નીકાળે છે ત્યારે એને ખ્યાલ આવે કે એનું પરીક્ષા કેન્દ્ર ક્યાં છે અને કયા સીટમાં આવેલું છે, તે પ્રમાણે ઉમેદવારે પોતાનું પરીક્ષા માટેની જવા માટેનું આયોજન કરવાનું છે. અને ઉમેદવાર ચાલશે, જોયું જશે એવું માનીને પરીક્ષા કેન્દ્ર પર ના જાય. ઉમેદવારે કોલ લેટરમાં જણાવેલી તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની છે. 75 પેપર સેટ નીકાળવાના છે, એટલે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે સર્વ સ્વીકૃત જે પદ્ધતિ છે મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન પદ્ધતિથી આ પરીક્ષાના માર્ક્સનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે. ત્યારબાદ 7 ગણા ઉમેદવારોનું મેરિટને કેટેગરી વાઇઝ મેરિટ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવશે. અને જેઓને બીજા તબક્કાની પરીક્ષા જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યોજવાનું આયોજન છે તેના માટે એની યાદી પ્રસિદ્ધ થશે. તેની પણ ઉમેદવારો સત્વરે તૈયારી શરૂ કરી દે. મંડળ ખૂબ સારી રીતે, ખૂબ સલામત રીતે, ખૂબ પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ કાળજીપૂર્વક આ પરીક્ષા લેવાની છે. કોઈએ કોઈ પણ દ્વિધા રાખવાની જરૂર નથી. આચારસંહિતા નડશે, પરીક્ષા નહીં થઈ શકે, ચૂંટણીનો માહોલ હશે, પરીક્ષા કેન્દ્રો નહીં મળે એવી કોઈ જ જાતની દ્વિધા નથી રાખવાની. મંડળે બધી જ રીતનું સંપૂર્ણ આયોજન કરેલું છે. માત્ર ને માત્ર જે દિવસે ઇલેક્શન હશે, ગુજરાતમાં જે દિવસે ઇલેક્શન હશે અને એ દિવસે પરીક્ષા હશે, તો એટલા પૂરતું એ દિવસની પરીક્ષા સ્થગિત કરીને, મોકૂફ રાખીને એ દિવસના ઉમેદવારોને એક અન્ય દિવસે, જે 8 મે પછીનો કોઈ પણ એક દિવસ પાડવામાં આવશે. અને આ રીતે પરીક્ષા અમારી લગભગ 10 મે સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે.